नमस्ते मित्रों, आज 14 मार्च अने सोमवार छे। सोमवारना ताजा समाचार पर एक नजर करिए। ए पहला गुजरातना जे पण मित्रों खिस्सू यूट्यूब चैनल नी अंदर नवा छे एमने विनंती करी के खिस्सू यूट्यूब चैनल ने सब्सक्राइब करी लेजो, जेथी करीने दिवस भरना कामना अने लोक उपयोगी समाचार छे ए सौथी पहला तमने आ चैनलना माध्यमथी मळी जाय। तो मित्रों सौथी पहली अपडेट उपर जईए तो आज गुजरातना मुख्यमंत्री गांधीनगरमां वसंत उत्सवनुं उद्घाटन करशे। मित्रों त्यार पछीनी अपडेट छे गुजरातना विद्यार्थीओ माटे छे। कोरोना महामारीने कारणे आ वर्षे पेपर स्टाइल बदलवामां आवी छे, पेपर स्टाइल सरळ करवामां आवी छे। धोरण 10માં 80માંથી 24 માર્કના હેતુલક્ષી પ્રશ્નો હશે, જ્યારે ધોરણ 12માં 100માંથી 20 માર્કના MCQ અને 10 માર્કના ટૂંકા પ્રશ્નો પૂછવામાં આવશે। સાથે સાથે મિત્રો ધોરણ 10 અને 12ના બંને વિદ્યાર્થીઓને જનરલ ઓપ્શન છે એ પણ આપવામાં આવશે। તો કોરોના મહામારીને કારણે આ વર્ષે વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને પેપર સ્ટાઇલ સરળ કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીની અપડેટ ઉપર જઈએ તો સુરત ગ્રીષ્મા કેસમાં આજે વધુ 10 લોકોની જુબાની લેવામાં આવશે। ગઈકાલે 76 લોકોની જુબાની લેવામાં આવી હતી, તેમાં એક દુકાનદારે એવું કહ્યું હતું કે વિડીયોમાં દેખાતી ચાકુ ફેનિલે તેમના પ્રોટેક્શન માટે લીધી હતી અને એ ચાકુ દ્વારા જ ફેનિલે ગ્રીષ્માની હત્યા કરી હતી। આપ સૌ આ વાયરલ મુદ્દો જાણો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર ખેડૂતો માટે છે। તેજી બાદ ઘઉંના ભાવમાં સ્થિરતા, આવકો વધતા ભાવો થોડા ઘટશે। ત્યાર પછીની અપડેટ છે કે ડુંગળીની અંદર ભાવો ખૂબ જ ઘટ્યા છે, ડુંગળીમાં પાણી પાણી અને લસણમાં ભાવ હવે ઘટશે નહીં તેવા અહેવાલો। ત્યાર પછીની માહિતી કપાસ માટે છે, કપાસનું વાવેતર વધશે તેવા અહેવાલો મિત્રો માર્કેટની અંદર ફરતા થશે। ત્યાર પછી કપાસના ભાવની અંદર ઘટાડો નોંધાશે, આવનાર 1-2 મહિના સુધી હજી ભાવ ઘટે તેવી શક્યતા નથી, 100-200 રૂપિયાનો વધારો થાય તેવા અહેવાલો કપાસની અંદર જણાઈ રહ્યા છે। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો આજે રશિયા અને યુક્રેન યુદ્ધનો 19મો દિવસ। ગઈકાલે યુક્રેનના કીવીમાં ફાયરિંગ થતાં અમેરિકન પત્રકારનું મૃત્યુ, સાથે 35 લોકોના મોત થયા હતા અને 57 લોકો ઘાયલ થયા હતા। મિત્રો યુદ્ધ અંતના હજી કોઈ એંધાણો જણાતા નથી। ત્યાર પછીની અપડેટ ઉપર જઈએ તો દેશની સૌથી મોટી બેંક SBI બાદ હવે ખાનગી ક્ષેત્રની ICICI બેંકે પણ ગ્રાહકોને હોળીની ભેટ આપી છે। બેંકે ફિક્સ ડિપોઝિટના દરની અંદર ફેરફાર કર્યો છે અને આ નવા દરો છે એ 10 માર્ચ 2022થી લાગુ કરી દેવામાં આવ્યા છે। મિત્રો ત્યાર પછીની અપડેટ ઉપર જઈએ તો ગુજરાતમાં હોળી સુધી હીટવેવની આગાહી યથાવત, અમદાવાદ, સુરત, રાજકોટ, ભુજ અને ડીસામાં પારો છે એ 40 ડિગ્રી અથવા તો 40 ડિગ્રીથી વધારે પણ રહી શકે છે। મિત્રો આ માહિતી ગુજરાતના દરેક ભાઈઓ જાણી શકે એટલા માટે આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર, ફેસબુક ગ્રુપની અંદર શેર કરો અને આવી વધારે માહિતી માટે ચેનલ સાથે જોડાયેલા રહો।